ફ્રેન્ડ્સ હું પારુલ સેલર આજે તમને ધોરણ ચારમાં વિષય ગુજરાતી ભણાવીશ વિદ્યાર્થી મિત્રો તમે પ્રાણીઓ વિશે તો જાણતા જ હશો જાણો છો ને ઘણા લોકોને પ્રાણીઓ પાડવાનો શોખ હોય છે અને આ પ્રાણીઓ પોતાના માલિકો પ્રત્યે ખૂબ વફાદાર પણ હોય છે બરાબર છે તો આજે હું તમને એવી જ એક ફફાદાર પ્રાણીની વાર્તા સંભળાવવાની છું તમે સાંભળવા માંગો છો ચાલ તો આપણે આ વાર્તાને સાંભળીએ બરાબર રામપુરા નામનું એક ગામ હતું આ ગામમાં એક ખેડૂત તેની પત્ની અને એક નાના બાળક સાથે રહેતો હતો આ ખેડૂત ખૂબ જ દયાળુ હતો એકવાર આ ખેડૂત પોતાના ખેતરીથી પાછો ફરતો હોય છે ત્યારે તેને રસ્તામાં એક નોળિયો મળે છે આ નોળિયો ઘવાયેલો હતો એના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું ખેડૂતને દયા આવી તેણે નોળિયોને ઉપાડ્યો અને પોતાના ઘરે લઈ ગયો નોળીઓને જોતાં જ એની પત્ની કહે છે કે આ તમે ઘરે શું લઈને આવ્યા ખેડૂત કહે છે કે આ નાનો નેવલો છે તો ખેડૂતની પત્ની કહે છે કે તેને આપણા ઘરે શા માટે લઈને આવ્યા ખેડૂત કહે છે કે જો તે ગવાયેલો છે એને આપણે મલમપટ્ટી લગાડીને સારો કરીએ એની પત્ની કહે છે કે તેને ખેતરમાં છોડી આવવું હતું એ આપણા બાળકને નુકસાન પહોંચાડશે તો ખેડૂત કહે છે કે પ્રાણીઓ ખૂબ દયાળુ હોય છે તે ક્યારેય કોઈને નુકસાન પહોંચાડતા નથી હવે થોડા દિવસમાં નળિયો સારો થઈ જાય છે અને તે તેના બાળક સાથે ખૂબ સારી રીતે રમે છે હવે એકવાર ખેડૂતની પત્નીએ બહાર જવો હોય છે તે તેના બાળકને સુવડાવીને બહાર જાય છે થોડી જ વાર પછી તે પાછી વળે છે તો આવીને જુએ છે કે ઓટલા ઉપર નોળિયો બેઠો હોય છે તેના મોઢા ઉપર લોહી લાગેલું હોય છે આ જોઈને ખેડૂતની પત્ની ગભરાઈ જાય છે અને જોર જોરથી રડવા લાગે છે તે મારા દીકરાને મારી નાખ્યો તે મારા દીકરાને મારી નાખ્યો આમ કહીને તે જોર જોરથી રડે છે અને ગુસ્સામાં આવીને નજીકમાં પડેલી લાકડીથી નોળિયા પર જોરથી પ્રહાર કરે છે તેને જોરથી લાકડી મારે છે અને પછી દોડતી દોડતી તે ઘરમાં જાય છે અને જુએ છે તો તેનું બાળક તો સૂતેલું હોય છે એ જોઈને તે ખુશ થાય છે ત્યાર બાદ તે જુએ છે કે ઘોડિયાની નજીક એક સાપ પડ્યો હોય છે સાપ પણ લોહી લુહાણ હોય છે તેના ટુકડે ટુકડા થઈ ગયા હોય છે હવે ખેડૂતની પત્નીને સમજાય છે કે આ નોળિયાએ તો મારા બાળકનો જીવ બચાવ્યો છે તેને ભાન થતાં જ તે ઝડપથી બહાર જાય છે બહાર જઈને જુએ છે તો નોળિયો કંઈ જ બોલતો હોતો નથી ક્યાંથી બોલે લાકડીના પ્રહારથી તે તો મૃત્યુ પામ્યો હોય છે ખેડૂતની પત્નીને ખૂબ દુઃખ થાય છે તે ખૂબ પસ્તાવો કરે છે પણ હવે શું પસ્તાવો કરવાથી શું થાય નોડિયું તો મૃત્યુ પામ્યો હતો એટલે આપણે પણ ક્યારે પણ વિચાર્યા વગર કોઈ પણ કાર્ય કરવું જોઈએ નહીં આપણે દરેક કાર્ય વિચારીને જ કરવું જોઈએ વિચાર્યા વગર કરેલા કાર્યનું પરિણામ ખૂબ જ ખરાબ આવે છે સમજાઈ ગયું ને તમને તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવો જ એક પાઠ ભણવાના છીએ જેનું નામ છે લાખો વણજારો બરાબર તો આ પાઠને આપણે ચિત્ર અને વાર્તા દ્વારા સમજીશું તો ચાલો આપણે શરૂ કરીએ તમે બધા તૈયાર છો ને ઓકે તો ચાલો આપણે આ લાખો વણજારો પાથને પણ વાર્તા દ્વારા જ સમજીશું તો ચાલો આપણે વાત શરૂ કરીએ લાખો નામનો એક વણઝારો હતો આમ તો તે પૈસે ટકે સુખી હતું પણ એકવાર તેને પૈસાની અછત પડે છે એટલે તે પૈસા લેવા માટે વાણિયાને ત્યાં જાય છે વાણિયો તેને પૈસા તો આપે છે પણ તેના બદલામાં લાખો પોતાનો વાલો કૂતરો જેનું નામ ડાગ્યો છે એ ડાગિયાને તેને ત્યાં એક મહિનામાં તે મૂકી જાય છે હવે ડાગ્યો વાણિયાને ત્યાં જ રહે છે થોડા સમય પછી વાણિયાને ત્યાં હજારો રૂપિયાની ચોરી થાય છે ચારે બાજુ તપાસ શરૂ થાય છે પણ કોઈ નિશાન મળતું નથી ત્યારે આ ડાગ્યો વાણિયાનું ઢોટ્યું ખેંચીને તેને એક વાળ પાસે લઈ જાય છે ત્યાં તે જમીનને પગ વડે ખોડે છે તો બધો જ માલસામાન મળી આવે છે વાણિયાની ખુશીનો તો પાર ન રહ્યો તે હવે ડાઘિયાને તેના માલિક સુધી પહોંચાડવા માગે છે તે તો આ બધી ઘટનાને એ ચિઠ્ઠીમાં લખે છે અને ડાગિયાના ઘરે બાંધી તેને વિદાય કરે છે હવે લાખાને પણ પૈસાની છૂટ થાય છે એટલે તે વાણિયાને પૈસા આપવા નીકળી પડે છે તે અડધે જ રસ્તે પહોંચે છે ત્યાં તો તેને ડાગિયા જેવું કોઈ આવતું દેખાય છે તો ડાઘિયાને જોઈને ખૂબ ગુસ્સે થાય છે અને તેની બાજુથી નજર ફેરવી લે છે માલિકનું આવું વર્તન જોઈ ડાઘિયાને પણ ખૂબ જ દુઃખ લાગે છે અને તે દૂર ડુંગરના પર્વત પર જઈ પથ્થર પર માથું પછાડી પછાડીને મૃત્યુ પામે છે આ બાજુ લાખો પણ વાણિયા પાસે જાય છે ત્યાં બધી જ વાત તે વાણિયા પાસે જાણે છે વાત જાણીને તેને ખૂબ જ પસ્તાવો થાય છે પરંતુ હવે શું કરી શકાય ડાઘયો તો મૃત્યુ પામ્યો હોય છે લાખાનો વિશ્વાસો કૂતરો જ્યાં મૃત્યુ પામ્યો હોય છે ત્યાં લાખો એક સરોવર બંધાવે છે અને આ સરોવરને તે દાઘા સરોવર નામ આપે છે આ ડાગા સરોવર ઉત્તર ગુજરાતના રાધનપુર પાસે આવેલું છે જે આજે પણ પ્રખ્યાત છે તો વિદ્યાર્થી મિત્રો વિચાર્યા વિના કોઈ પણ કાર્ય કરવું જોઈએ નહીં વિદ્યાર્થી મિત્રો તમને આ વાર્તા જોવાની ખૂબ જ મજા આવી હશે બરાબર ને હવે આપણે ભાગ બેમાં પાઠ્યપુસ્તક પ્રમાણે આ વાર્તાની પાંચ સ્વરૂપે જોઈશું પાથનું નામ છે લાખો વણઝારો તો આપણે આ પાથ ભાગ બેમાં જોઈશું ત્યાં સુધી હું રજા લેઉં છું આવજો